धन जोबन मिमान मेघ अमकायो मरिया नहीं कोई पणिय मकिरत किरत कमाना हो ए तोरे से रणमल रावूत पणिय मकिरत किरत कमाना हो रे रे ये तुरे से रणमल रावू दन जोबन मेमान मेघ आ कायम रियान कोई धन कायम नो रिये जुआनी कायम नो रिये मेहमान कायम नो रिये वरसाद कायम नो रिये पण एमां कीरत कमाणा होय ए तो रहेशे रणमल रावूत ए समयनी मालिको जेने कीर्तिना कोट चणी लीधा होय भितड़ियो पड़शे भवर अमारा चितर चढ़शे नहीं केने कम धजरा आमां क्यो वडेरो कल्याणमल जे कीर्ति कामी गया छे एनी वातो रियूं छे एना इतिहासो रिया छे एवा अड़ीखम दाताની મારે એક વાત કરવી છે ભક્ત દાતા જેને કહી શકાય એવા ગિરનારની બહુ નજીક જૂનાગઢ પ્રગણાના કેશોદ અને મેંદરડાની વચ્ચેનું હટીના માળિયા નામનું ગામ અને માળિયા 24 લગભગ આ વાત સંવત 1460ની અંદર બનેલી એ માળિયા 24ના દરબાર આપા પીઠા નવડદાતા દૂર દૂર દેશાવર સુધી જેની કીર્તિના વાવડે વાત લઈ ગયેલો કીર્તિની ધજાયું ફરુકેલી દાતાર ની કીર્તિ કવિઓ રેલાવે જેમ પવન માથે પલાણ કરીને વાદળિયું ભયું જાય એમ દાતારની કીર્તિ છે કવિઓની જીભે ચડીને દેશ વિદેશે જાય એ મારવાડની ધરતી સુધી આપા પીઠાયતની કીર્તિના ગાન થયેલા અને મારવાડથી એક શિવદાન ભાટ નામનો કવિરાજ કોઈ કહે છે ચારણ કોઈ કહે છે બારોટ કોઈ જે હોય પણ એક કવિરાજ આજે આવ્યા છે નામ સાંભળીને આવ્યા છે દાતારની કીર્તિ સાંભળીને આવ્યા છે ચોટીલા થઈ જૂનાગઢ થઈ અને આજે માળિયાના પાદરની માલિક વિતર્યા છે હાટીના માળિયાના શિવ મંદિરે એને દર્શન કર્યા છે ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી છે કપૂરણ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદ્યા રવિંદમ ભમ ભવાની સિત નમામી તમે એવું માતા ચ પિતા તમે એવું તમે એવું બંધુ ચ સખા તમે એવું તમે વિદ્યા દ્રવિણમ તમે એવું તમે સર્વ મમ દેવ દેવ આશુતોષ મહારાજની એ પ્રાર્થના કરે છે સ્તુતિ કરે છે ભગવાન ભોળાનાથને રીઝવવાના પ્રયત્ન કરે છે થેકો પૈકો આવેલો કવિ છે નામ સાંભળીને આવ્યો છે દાતારનું નામ સાંભળીને આવ્યો છે પણ માળેશ્વર મહાદેવનું મંદિર જોયું છે એટલે શિવની સ્તુતિ કરે છે પ્રાર્થના કરે છે એમાં થાકેલો આદમી શિવ મંદિરની અંદર જ બહારના ઓટા ઉપર થોડોક લંબાવે છે એ વખતે તો હાલીને જવાના રિવાજો હશે થાકાઈ વધારે હશે એટલે ઘસઘસાટ એ ઊંઘી ગયો છે રાત નીકળી ગઈ કારણ કે રાણોને ભણે રાત પૃથ્વી પોરો છે રાત તો માના ખોળા દેવી છે જેમ બાળકને માના ખોળાની માલિકો નીંદર આવી જાય એમ રાત છે તમામ જીવને તમામ ચિંતામાંથી મુક્ત કરી અને મીઠી નીંદરની માલિકો ગરકાવ કરી દે એમ કવિરાજ મીઠી નીંદરની માલિકો રાત પસાર કરી છે ભગવાન સૂર્યનારાયણ ઉદયાચળને ઓરડેથી સવારે ઉદય થયા છે હાથની માલિકો હોનેરી પાહો લઈ નવખત ધરતીમાંથી નાખો ચારણ કે કવિ નદીમાંથી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે બલ વિગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીણ લગમાણ રાખજે કશ્યપ રાવત ઉગવું તારે અચો વિગાનું આળહ નહીં ચડ્યું ને પડે ચો કમણે કશ્યપ રાવત કશ્યપ જહળો ને કોઈ જેને દણિયલ દૂધે દીકરા લખદળ ભાંગે લોહી ઉગી અંજવાળા કરે કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ પણ રાતના ભાંગે રાણ કમણે કશ્યપ રાવત હવારે ઉઠી કોઈ કરે હુરદની આશ એને ગોરસ રસને ગરા તું દેજે કશ્યપ દેવાવું હામ હામા ભળ આફડે કેતાને ભાંગેરા ભ્રમ ત્રણવેણે કશ્યપ તણા તમે સૂર્ય રાખજો શરમ એમાં એ પવિત્ર નદીમાંથી સ્નાન કરી અને એક રાજ જેવો પુરુષ રાજપુરુષ જેવો તેજાળો આદમી
ભગવાન શિવજીના દર્શન કરવા માટે થઈ નહેલા આવે છે. બે જ વસ્ત્ર પહેર્યા છે, એક ધોતી પહેરી છે, એક ઉપર ઉપવિત શરીર ઢાંકું છે, હાથની માલિકોર પવિત્ર નદીનું પવિત્ર જળ છે, અને આ કવિરાજ શિવના મંદિરના પગથિયા ઉતરીને હામો ઊભો છે. બે વસ્ત્ર પહેરી અને શિવજીની પૂજા કરવા આવનાર કોઈ નહીં. માળિયા ચોવીસીના દરબાર સાહેબ આપા પીઠાજ દરરોજનું નિયમ મેંગળ નદીની અંદર સ્નાન કરી અને ભગવાન શિવજીના દર્શન કરવા, એ કાયમીનું નિયમ, અને એ સ્નાન કરીને દર્શન કરવા આવે છે. અને કવિ હામ ઊભા છે, પણ એ કપાળનું તેજ એમ કહેતો હતો કે રાજનું તેજ છે, રાજ છે. એટલે કવિએ એટલું જ કીધું, જે માતાજી બાપા, જે માતાજી, કવિરાજ છો? હા કવિરાજ છું. ક્યાંથી આવો છો? મારવાડથી આવું છું. શિવદાન નામ છે. ભલે પધાર્યા બાપ, શિવની પૂજા કરી લઉં, પછી સાથે દરબાર ગઢમાં જઈએ. કે વાત હતી, પણ આ પીઠા આપા પોતે કે હા, આ જગત એમ કેસ આ ખોડિયાને તમે વર્તી ગયા કવિ. ત્યારે જે કવિએ કીધું, અદ્ભુત શબ્દો કીધા, કે કેસર કેસુડા દોનું વાને ન વર્તાય, પણ પારખ થી પરખાય, આ તો પીઠાત મેળ્યા પછી, આ તો કેસર કેસુડા દોનું અને વાને ન વર્તાય. તમારું તેજ એમ કેસ કે તમે આપા પીઠા જ છો. કવિરાજ માગો દુઓ કીધો, એટલે કીધું માગો કે આપતા પહેલા વિચાર કરજો, કહેવાનું કહેતા પહેલા કે કેમ, કે માગવું તો છે, હું માગીશ, પણ તમે આપી શકશો? અરે મારો નાથ દેવડાવશે, આપીશ, તમે તમે શું મુજાણા છો? કે પણ મારું નિયમ આ કરું છે કે શું, કે હું જે ઘડીએ જે પલે જે સમયે માગું, ત્યાંથી એક ડગલું દાતાથી ભરાઈને એ જ ઘડીએ એ જ પલે ને એ સમયે હું માગું તે આપવું પડે, જો આપે તો જ હું લઉં, નકર લેતો નહીં. દાદો અપાવશે, મારી મોજ ખાલી ન જાય, માગો. કે તો હાચા મોતીનો નવ સરો નવ લખો હાર જોઈ છે, પણ હવે તારાથી એક ડગલું ભરાય નહીં. ઓહો, નદીમાંથી સ્નાન કરીને આવ્યા છે, એક ધોતિયું પહેર્યું છે, એક ઉપવિત છે, હાથમાં પવિત્ર જળનો લોટો છે, અને મહારાજના દર્શન કરવા જાય છે. શું કરવું? પડખે એક પથ્થર પીડ્યો તો એ પથ્થર પાસે જઈ અને શિવજીને પ્રાર્થના કરીને એટલું કીધું, હે દાદા, મારી લાજ રાખજે, મારા બાપ મારી ઇજ્જત રાખજે, મારી આબરૂ તારા હાથમાં છે. એમ કહે એમ કહેવાય છે કે આપા પીઠા તે પથ્થર માં તે માથું પછાડ્યું કે કદાચ ને કઈ ન થાય તો પ્રાણ તો વિયા જાય. એ માથું પછાડ્યું, એ માથું પછાડ્યું અને માળેશ્વર દાદાને કરવું છે. એમ કહેવાય છે પથ્થર ફાટ્યો, આજ પણ એમ કહેવાય છે પથ્થર હયાત છે. એ પથ્થર ફાટ્યો અને પથ્થર ફાટ્યો અને માલિક ઓરથી સાચા મોતીનો નવ સરો નવ લખો હાર જઈ નીકળ્યો અને કવિરાજને હાથની માલિક ઓર આપ્યો. આ આપો પીઠાયત, આ માળિયાનો ધણી, આ નવઠ દાતા. એટલે કવિઓએ કીધું છે, હોય તો હોડ કરા આ તો જમીન માથે જોઈ, પણ હોય તો હોડ કરા આ તો જમીન માથે જોઈ, પણ કરમ તારા કોઈ, બોલા પાણા ફાટે પીઠિયા, પણ કરમ કરમ તારા કો, આજ પાણા ફાટે